સચિન હોજીવાલા રોડ નંબર પર ભંગારના આગ ફાટી નીકળતા ફાયર વિભાગની દસ થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સચિન હોજીવાલા રોડ નંબર છ પર આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી અને આ સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગની થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ રહ્યો છે હાલ સોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ભંગારના ગોડાઉનમાં પૂંઠા અને પ્લાયવુડના કારણે આગ વિકરાટ રૂપ ધારણ કરી લીધું છે ગોડાઉનની આસપાસમાં આવેલ દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ છે ફાયર વિભાગની વધુ ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને વધુ ચાર ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા છે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગના પગલે આસપાસમાં આવેલી દુકાનો ખાલી કરી દેવામાં આવે છે જોકે આ આગના પગલે કોઈ જાનહાની સર્જાઈ નથી ફાયર ઓફિસર પાટીલે જણાવ્યું હતું કે પતરાના શેડ વાળું ગોડાઉન સળગતા પ્લાયવુડ અને ભંગાર પણ હોવાથી આગને કંટ્રોલમાં રાખવી ખૂબ મુશ્કેલી સર્જાઈ રહી છે લગભગ આઠ થી દસ કલાકની જહેમત બાદ આગમાં કાબુ આવે તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે હાલ સુરતની ફાયર ફાઈટરની ટીમ અને ખાનગી જેસીબી મંગાવવામાં આવ્યા છે પતરાના શેડ હટાવ્યા બાદ આગ પર ફરી ફાયર ફાઈટરો કામ કરશે હાલ ઘટના સ્થળે દસ થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે કામગીરી કરી રહી છે સાબિર સૈર સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત